રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પણ લોકરક્ષક દળની પરીક્ષા લેવાઈ રહી છે ત્યારે ધોરાજીમાં આવેલ સમગ્ર ગુજરાતમાંથી વિદ્યાર્થીઓ વહેલી સવારથી આવી ગયા હતા તેમજ વિદ્યાર્થીઓની સંખ્યા 4980 હતી। ધોરાજીની 15 શાળા ફાળવવામાં આવી છે અને 1660 બ્લોકમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે। ધોરાજી પોલીસ તંત્ર શાળા તંત્ર જીએસઆરટીએસ તંત્ર સજાગ થઈ ગયા છે। શાળાખંડમાં સીસીટીવી કેમેરા સજ્જ કરી દેવામાં આવ્યા અને આવનારા પરીક્ષાર્થી વિદ્યાર્થીઓનું બાયોમેટ્રિકથી હાજરી પૂરવામાં આવી રહી છે। ગત 2/12/2018 રોજ આ લોકરક્ષક દળની પરીક્ષા લેવાની હોય અને પેપર ફૂટી ગયું હતું। લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓના જીવન સાથે ચીડા થયા હતા અને વિદ્યાર્થીઓ પરીક્ષા રદ થતા હેરાન પરેશાન થઈ ગયા હતા। આ પેપર લોક રક્ષક દળની પરીક્ષા જે તે સમયે પરીક્ષા રદ કરવામાં આવેલ જ્યારે ફરી આજરોજ લોકરક્ષક દળની પરીક્ષા લેવાઈ રહી છે અને સમગ્ર ગુજરાતમાંથી લોકરક્ષક દળની પરીક્ષા માટે ધોરાજીમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે આવી પહોંચ્યા છે। ત્યારે વિદ્યાર્થીઓનું એવું કહેવાનું છે કે ગત સમયે લોકરક્ષક દળની પરીક્ષાનું પેપર ફૂટી ગયું હતું અને વિદ્યાર્થીઓ હવે સરકાર પાસે એવી અપેક્ષા રાખી રહ્યા છે કે જેમ ગત સમયે લોકરક્ષક દળની પરીક્ષા લેવાઈ રહી તે પહેલા પેપર ફૂટી ગયું હતું અને વિદ્યાર્થીઓને પરેશાની વેઠવાનો વારો આવ્યો હતો, હવે ફરી આવું ન થાય એવી કાળજી લઈને શાંતિથી આ લોકરક્ષક દળની પરીક્ષા લેવાઈ જાય તે લોકરક્ષક દળના પરીક્ષાર્થીઓ અપેક્ષા રાખી રહ્યા છે। યુનિક સાયન્સ સ્કૂલમાં મારો નંબર આવેલો છે। લાસ્ટ એક્ઝામ હતી ત્યારે પણ હું આવી હતી, ત્યારે મારો ધક્કો થયો હતો, પેપર લીક થઈ ગયું હતું અને પાછી આજે છે અને આજે પણ હું આવી છું। જો આજે ફેલ પેપર લીક ના થાય એવી અપેક્ષા સરકાર પાસે રાખું છું। જય હિન્દ જય ભારત। એક્ઝામ દેવા માટે એક મહિના પહેલા પણ આવ્યા હતા ને બીજી વાર પણ આવીએ છીએ, જે આ વખતે જે પેપર લિંક થયું હતું તેની તકેદારી રાખે આ વખતે ને કાંઈ લિંક ના થાય અને પરીક્ષા બધા ક્લિયર બધા આપે ને એમ પેપર લિંક ના થાય થોડીક તકેદારી રાખે સરકારશ્રી, એવી નમ્ર વિનંતી। ક્યાં થયો હતો? મહુવાથી, મહુવા ભાવનગર ડીસી। અલ્પેશ ત્રિવેદી સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ ધોરાજી।